નમસ્કાર જો આપણે કોનવોલ્યુલેસી ફેમિલી અને સોલાનેસી ફેમિલીની વાત કરતા હતા તો આ જેટલા મેં ફ્લાવર મૂક્યા છે આ બધા આ જેટલા પણ ફ્લાવર છે અહીંયા તમે જુઓ આ બધા કોનવોલ્યુલેસના છે આ બધા જ કોનવોલ્યુલેસી ફેમિલી કહેવાય એને મોર્નિંગ ગ્લોરી ફેમિલી કહી શકાય કારણ કે એના પુષ્પો સવારે ખીલતા હોય છે એટલે આના પુષ્પો તમે જુઓ અને બીજું આ પણ કોન્વોલ્યુલેસીનું ફ્લાવર છે અને આ જે છે સોલાનીસી ફેમિલી છે સોલાનીસી ફેમિલીની અંદર ટામેટું મરચું રીંગણ પિટુનિયા આ પિટુનિયાના ફ્લાવર છે આ જે રંગબેરંગી દેખાય છે તમને ફોકસિંગ આ પિટુનિયા છે બરાબર આ મરચું છે એ પણ સોલાનીસી ફેમિલીમાં આવે છે ટામેટા સોલાનેસી રીંગણ સોલાનીસીમાં છે બટાટા પણ સોલાનીસીમાં આજે આવે છે એટલે સોલાનીસી ફેમિલી અને કોનવોલ્યુલેસી ફેમિલી બંનેમાં દલપત્રોમાં સામ્યતા છે થોડી ઘણી એટલે એને આપણે પોલિમોનિયલ્સ ગોત્રની અંદર મૂકીએ છીએ ગોત્ર પછી આપણે ક્લાસની ચર્ચા કરી લઈએ વર્ગની ચર્ચા કરી લઈએ કે નજીકના ગોત્રોને સમાવતી કક્ષાને વર્ગ તરીકે ઓળખીશું હવે વર્ગની સમજૂતી આપીએ એમ તો અહીંયા તમે જુઓ પહેલું આપણે ગોત્ર લખ્યું છે કાર્નિવોરા એટલે કે કાર્નિવોરાની અંદર વાઘ બિલાડી કૂતરા બધાને મૂકવામાં આવે છે પ્રાઇમેટાની અંદર વાનર ગોરીલા ગિબ્બન અને મનુષ્ય પણ પ્રાઇમેટની અંદર આવી જાય છે આ સસ્તન વર્ગ છે જેને મમેલિયા તરીકે ઓળખવામાં આવે છે ગોત્ર પછી વર્ગ જોયો વર્ગ પછી આપણે જોઈ લઈએ ફાઈલમ અથવા તો સમુદાય તો સમુદાયના લક્ષણોમાં તમે જુઓ નજીકના વર્ગોને સમાવતા બીજા નંબરનો ઉચ્ચ કક્ષાનો દરજ્જો છે આ અને સમુદાય મેરુદંડી આપણે જોઈ લઈએ એના લક્ષણો તો જો આપણે ચોથા ચેપ્ટરની અંદર દરેક વર્ગના લક્ષણોની આપણે ચર્ચા કરી હતી તો મેરુદંડીના લક્ષણોમાં તમે ધ્યાન રાખો કે પૃષ્ઠભાગે પોલું ચેતાતંત્ર પછી ચેતાતંત્ર સુવિકસિત જોવા મળે છે અને હૃદયની વક્ષ વક્ષબાજુએ અથવા તો વક્ષભાગે હાજરી પહેલી વસ્તુ મેરુદંડી અને પૃષ્ઠવંશીઓ થોડા જુદા પડતા હતા એમાં મેં તમને એ વખતે કહેલું છે કે પૃષ્ઠવંશીઓ એટલે ચેતાતંત્ર પૃષ્ઠબાજુએ જ આવેલું હોય બરાબર અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે ને એનું ચેતાતંત્ર વક્ષ બાજુએ આવેલું હોય આ આ ડિફરન્ટ છે બંને વચ્ચેનો અમેરુદંડી અને મેરુદંડી વચ્ચેનો બરાબર ચેતાતંત્રનો મેઇન ડિફરન્સ બીજી વસ્તુ આવે મેરુદંડીન પૃષ્ઠવંશી વચ્ચેની તો પૃષ્ઠવંશીઓ પાસે પાસે પોલું ચેતાતંત્ર છે એનું મસ્તકપેટી શું વિકસિત છે કરોડસ્તંભની હાજરી છે સારું તો આ લક્ષણોને આપણે ધ્યાનમાં રાખીએ તો ઘણા બધા વર્ગો એમાં પાળેલા છે તો જો એમાં મત્સ્ય છે ઉભયજીવી છે સરીસૃપ વિહગ અને સસ્તન આ બધા એના વર્ગ પડે છે એટલે સમુદાય મોટું એક ટેક્સા છે આખી વર્ગ મોટામાં મોટો ઉચ્ચ કક્ષાનો બીજા નંબરનો દરજ્જો છે ચલો જોઈ લઈએ કિંગડમ એટલે કે સૃષ્ટિ કે વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે અને સૃષ્ટિ અથવા તો કિંગડમ તરીકે ઓળખીશું બે જૂથ અલગ અલગ છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ બંને જૂથમાં જોઈએ તો સમગ્ર વનસ્પતિ અને સમગ્ર પ્રાણીઓનો સમાવેશ કરેલો છે એક નોંધ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જાતિથી લઈ અને સૃષ્ટિ સુધી આ કક્ષાઓને ચઢતા ક્રમમાં દર્શાવી છે તે ઉપરાંત જાતિથી સૃષ્ટિ તરફ આપણે જેમ જઈશું એમ સામ્યતાઓ વધતી જશે જ્યારે સૃષ્ટિથી જાતિ તરફ આવીશું તેમ ભિન્નતાઓ વધતી જશે તો જુઓ કેટલાક વૈજ્ઞાનિક નામ જોઈ લઈએ હોમોસેપિયન્સ મસ્કા ડોમેસ્ટિકા ગરમાખી હોમોસેપિયન્સ એટલે મનુષ્ય મેન્જીફેરા ઇન્ડિકા એટલે આંબો એસ્ટીવમ એટલે ઘઉં રાના ટાઈગ્રીના એટલે દેડકો પેરીપ્લેનેટા અમેરિકાના એટલે વંદો ફાયરટીમાં પોસ્થુમા એટલે અળસ્યું એઝ અ ડિરેક્ટા ઇન્ડિકા અને બીજા અન્ય નામ આવશે આગળના ચેપ્ટરની અંદર થોડુંક આમાં ધ્યાન રાખજો જાતિથી સૃષ્ટિ તરફ જઈએ એમ સામ્યતાઓ નહીં ભિન્નતાઓ વધતી જશે અને સૃષ્ટિથી જાતિ તરફ આવીશું ને એમ સામ્યતાઓ વધતી જશે થોડુંક ધ્યાન રાખી લેજો આમાં ભૂલ છે સામ્ય અહીંયા સામ્યતાઓની જગ્યાએ તમારે ભિન્નતા લખવાનું છે અને અહીંયા ભિન્નતાની જગ્યાએ તમારે સામ્યતાઓ લખવાની છે બરાબર ઓકે